દેશમાં પ્રથમવાર દિવ્યાંગ બાળકો દ્વારા દેશનું કલ્ચર રજૂ કરાયું. ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગ બાળકો દ્વારા દેશનું કલ્ચર અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. રંગસાગર પરફોર્મિંગ આર્ટિસ્ટ દ્વારા 10 દિવ્યાંગ બાળકો ભારતનું કલ્ચર થાઇલેન્ડમાં રિપ્રેઝેન્ટ કરશે. છેલ્લા 15 વર્ષથી રંગસાગર પરફોર્મિંગ આર્ટિસ્ટ દ્વારા ભારતીય સંસ્કૃતિને સંગીત અને નૃત્યો દ્વારા વિદેશની અંદર પ્રચાર કરવાનું કાર્ય કરી રહી છે. ત્યારે વિદેશની ધરતી ઉપર ભારતનો ઝંડો લહેરાવવા દિવ્યાંગ બાળકોને કેટલાક ગરીબ બાળકો થાઇલેન્ડની અંદર ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ બાળકો સાથે એમના વાલીઓ પણ ફેસ્ટિવલની અંદર પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં 10 દિવ્યાંગ બાળકો અને 10 વાલીઓ દ્વારા દેશનું નામ રોશન કરવામાં આવશે. આ ફેસ્ટિવલની અંદર ગણેશ સ્તુતિ, ગરબા, રાજસ્થાની ડાન્સ કરવામાં આવશે, જેની છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.